સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય એટલે રામાયણ અને આ રામાયણ રામાયણમાં એટલું બધું વૈવિધ્ય છે એમ કહેવામાં આવે છે કે દુનિયાભરમાં ત્રણસો થી વધારે રામાયણો મોજૂદ છે પણ રામાયણના જ્ઞાનની જો વાત હોય તો તમારે સૌથી પહેલું નામ મોરારી બાપુનું લેવું પડે લેવું પડે અને લેવું કારણ કે જરા જુદી રીતે રામકથાનું ગાન કરે છે ચૌદ વર્ષની ઉંમરથી એમણે રામકથાના ગાનની શરૂઆત કરી અને આજે લગભગ ઓગણસી ઇઠોતેર ઓગણસી વર્ષ થયા એમને અને હજાર કથાઓ સુધીનો આંકડો પૂરો થવામાં છે અઢાર મેથી ગોંડલમાં એમની રામકથા શરૂ થઈ રહી છે આજે આપણે બાપુએ જે કેટલાક વિશિષ્ટ પ્રકલ્પો સાથે રામકથાઓ કરી છે વિશિષ્ટ વિષય સાથે કરી છે સામાજિક નિસ્બત સાથે કરી છે એવી કથાઓ વિશે વાત કરવી છે કારણ કે એ કથાનું બહુ મહત્ત્વ છે કેટલીક તો માઇલસ્ટોન કહેવાય એવી રામકથાઓ છે એના વિશે આજે વાત કરવી છે અને વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભદ્રાયુભાઈ વચરાજાની એમની કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી બહુ સારા લેખક છે બહુ સારા વક્તા છે બહુ સારા ઇન્ટરવ્યુઅર છે એમણે એમનું સો વ્યક્તિ વિશેષનું જે પુસ્તક છે ઇન્ટરવ્યૂવાળું બહુ હિટ ગયું છે એ સિવાય ઘણા બધા પુસ્તકો લખ્યા છે બહુ સારા કાઉન્સેલર પણ છે અને અનેક મોટા આયોજનોમાં એમની ભૂમિકા રહી છે જૂનાગઢની જે રામકથા નાગરો નાગર વિચાર ઉપર હતી એમના આયોજનમાં એ પહેલેથી છેલ્લે સામેલ હતા અને બાપુ સાથે અનેકવાર અનેક કથાઓમાં પ્રવાસમાં પણ સાથે રહ્યા છે એ રામકથાઓ વિશે લખ્યું પણ બહુ છે અને એમ એ બાપુના પ્રીતિપાત્ર પણ છે અને બાપુની કથાને રસથી નિહાળતા રહે છે પરીક્ષણ કરતા હોય એવી આપણે વાત નથી કરવી પણ રસથી નિહાળે છે અને બહુ મજાનો એમનું અવલોકન પણ હોય છે તો આજે આપણે એમની સાથે આવી વિશિષ્ટ કથાઓ વિશે વાત કર્યું છે ભદ્રાવુભાઈ કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે નમસ્તે કોરજી નમસ્તે જી આપણે શરૂઆત કરીએ ધરમપુરની કથા હતી કારણ કે આ છેલ્લી કથા થઈ અને બહુ વિશિષ્ટ જુદી ભાત પાડતી કથા હતી આદિવાસીઓ સાથે એમનું જે બોન્ડિંગ એમાં જોવા મળ્યું અથવા તો આદિવાસીઓનું સમર્પણ જે જોવા મળ્યું એની આપણે થોડી વાત કરવી છે કારણ કે તમે કથામાં પહેલેથી જોડાયેલા હતા એટલે વાત કરી છે કે આ કથા તમે એમના વિશે પોસ્ટ પણ ઘણી મૂકી અને બહુ અમુક પોસ્ટ તો બહુ હૃદય સ્પર્શી પણ હતી તમે એ કથામાં જે નવ દિવસ અને નવ દિવસ પહેલાના જે દ્રશ્યો આંખમાં જે ભર્યા છે એની થોડી વાત કરો કારણ કે આ બહુ અલગ પ્રકારની કથા થઈ છે કુશભાઈ કરુણા ટોક્સમાં મને બોલાવવા બદલ તમારો પ્રત્યે અવભાવ વ્યક્ત કરું છું અને બાપુ જેમ પોતાના યજમાનોને નિમિત્ત માત્ર કહે છે એમ આજે હું પણ નિમિત્ત માત્ર બાપુની વાત કરવા અહીંયા આવું છું બહુ સરસ હવે વિશ્વ એવું સ્વીકારવા લાગ્યું છે કે બાપુ અને રામકથા અથવા બાપુ અને તુલસીદાસજી બાપુ અને રામચરિત માનસ એ એકબીજાના શ્વાસોશ્વાસની જેમ ચાલે છે આ વાત છેલ્લા તો અસક થવા મળે એમ લાગે કે કેમ જીવાશે રામ તો એ બાપુ દ્વારા કેવાથી જે રામકથા છે એની અનેક વિશેષતાઓ છે

તો સવારના એક બસ જતી હોય પછી બીજે દિવસ સવારના બસ મળતી હોય આવી પરિસ્થિતિ છે એ વિસ્તારોમાં આપણે ન પહોંચ્યા એને પરિણામે એ લોકો સુધી જે કોઈ પહોંચ્યા એના એ લોકો થવા લાગ્યા કે વાત આ તો સીધી વાત છે બહુ સીધી વાત સાચી વાત છે હા કે મને પેટનો ખાડો પૂરવો છે તો જે આવીને મને નાનકડી રોટલીનો ટુકડો આપશે એના પ્રત્યે મારો અહોભાવ થશે એકદમ પણ બાપુએ છેક બે હજાર સત્તર અઢાર માં એવી એક હિન્ટ આપી હતી કે મારે આદિવાસી વિસ્તારોમાં જવું છે બરાબર અને આદિવાસી વિસ્તારોની વચ્ચે બેસીને રામકથા ગાવી છે જી 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 આપને ખ્યાલ છે કે બાપુની વ્યસ્તતા એટલી બધી છે કે ક્યારે કથા મળે એ તો ભાગ્યનો વિષય બહુ યાદી લાંબી હોય છે વેઇટિંગમાં હોય છે વેઇટિંગમાં હોય છે અને યજમાનો જેને કહીએ આપણે ક્યારેક વાત કરીશું બાપુના યજમાનો વિશે તો યજમાનો એમ કહીએ કે રાહ જોતા હોય બાપુની સામે આંખ રાખીને બેઠા હોય અને એવું લાગે કે બાપુ આપણને કોઈ સેવા સોંપશે તો એ સેવા મળે કથા આપણને આપી હવે આ જે આદિવાસી વિસ્તારની કથા હતી એ ઘણા વર્ષો પહેલા બારડોલીમાં સરદાર કન્યા વિદ્યાલય આજે છેલ્લા છાસઠ સડસઠ વર્ષથી જે ચલાવે છે એ નિરંજનાબેન કલારથી જેને પ્રિય બાપુ માં કહે છે બરાબર એમણે કહ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં બાપુ આપણે જવું જોઈએ બાપુએ કહ્યું તમને કથા આપી પણ પછી તો બીજી વ્યસ્તતાઓને લઈને જે તે વિસ્તારની પાછી કેવી તાસીર છે બરાબર કારણ કે કેટલીક જગ્યાએ અપાર તડકો પડતો હોય પાણીની આજે પણ શોર્ટેજ છે એ બધું જોઈને હમણાં બાપુએ નક્કી કર્યું વર્ષ આપણે ધરમપુરની આજુબાજુ ઉંડાણમાં જ્યાં આદિવાસીઓની વચ્ચે જઈને બેસી શકાય બાપુ એવું સ્પષ્ટ કર્યું કે કથા પૂરતું નહીં હો કથા પછીના સમયમાં હું આદિવાસીઓની વચ્ચે બેસી શકું એવી કથા કરે અને બહુ સરસ વાત કે એ બારડોલીના ડોક્ટર પ્રજ્ઞા કલારથી અને સુરત રહેતા યુએસ ના જગુમામાં અને એમના કુટુંબ ને નિમિત્ત માત્ર યજમાન બનાવ્યા બરાબર હવે આપને ખ્યાલ છે કે જગુમામાં તો યુએસ રે એનું ફેમિલી પણ યુએસ હોય પણ અહીંયા સ્થળ પસંદ કરવું સ્થળના લોકો સાથે એક વાક્યતા સાધવી ત્યાં જઈને જે કઈ જરૂરિયાતો હોય તે ઉભી કરવી એ બધું મેં જોયું છે એ બાપુના આવા યજમાન અને આવા સેવક પરિવાર એટલી હોસ્તી કરતા હોય છે આપડે લોકો એવા માણસ છે કે આપણને કે બધી ચિંતા શું કામ કરવી જોઈએ ઝંઝટ કેમ કરવી જોઈએ પણ એમને મન બાપુએ કહ્યું એટલે પૂર્ણ બરાબર તો એવી જ રીતે છેલ્લા લગભગ છ આઠ મહિનાથી દે વેર ઇન સર્ચ ઓફ ગુડ પ્લેસ ઓકે અને એમાં બાપુની ઈચ્છા હતી કે આદિવાસીઓની વચ્ચે બેસવું એટલે ધરમપુરથી લગભગ સોળ સત્તર કિલોમીટર દૂર ખાંડા નામનો વિસ્તાર છે અને ખાંડા ગામ છે આ ખાંડા ગામ છે એ ત્યાંના ગામની એવી તાસીર છે કે જેની અંદર એક આઠ દસ નાના નાના ઘર હોય ઘર એટલે જેવા નહીં આપણે એમ કહીએ માટીમાંથી એને ગામ કહેવાય એવા આઠ દસ ફળિયા નું ગામ એનો રોડ થી એપ્રોચ કરવામાં પણ તમે એકવાર અંદર જાઓ પછી તમને એમ થાય કે રસ્તાની કોઈ ખબર ન પડે કારણ ચારેય બાજુ રસ્તાઓ જતા હોય જેવું લાગે હું આપને કહું કે હું ત્યાં ચૌદ દિવસ રહ્યો તો પણ મારે બીજે દિવસે કથા સ્થળે પહોંચવું હોય તો એક રસ્તા ઉપર ઉભા રહી જોવું પડે જાઉં જાઉં કે આમ પાછો રસ્તો એવો હોય એમાં જો જતા રહ્યા તો પાછા વાળામાં મુશ્કેલ એટલો સાંકડો રસ્તો હોય અને એ બધા રસ્તાઓનીચાણ માં ભાગ બે રસ્તા છે જેના નીચાણ ભાગની અંદર આવા ફળિયા હોય તો એની પસંદગી થઈ અને બાપુએ કહ્યું કે ચોક્કસ આવી જગ્યાએ મને રસ છે કથાનું આયોજન આપણે માનીએ છીએ એ ત્રણ તબક્કા વેચવા જોઈએ એક વિદેશનું આયોજન બીજું ભારત દેશના શહેરી વિસ્તારનું આયોજન અને ત્રીજું આવા પ્રકારની ગ્રામીણ વિસ્તાર માનો કે બાપુએ બે હજાર અઢાર માં અયોધ્યામાં માનસ ગણિકા એવી વિશેષ કથા કરી જી તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ

પણ આદિવાસી વિસ્તારના લોકોની એક ખૂબી એ છે કે ખૂબ ભોળા છે એમની રિસેપ્ટિવિટી બહુ છે સ્વીકૃતિ બહુ પણ એક મેં પોતે જે જોયું તે કશું બોલવા ટેવાયેલા નથી બરાબર એટલે આજે હું તમારા વિસ્તારમાં આવું અને એમ પૂછું કે અહીંયા આપણે કથા કરવી છે તો તમે બધું સાંભળો ખરા હા હા કરો પણ આ જમીન તમે મને કથા મંડપ માટે આપશો કે નહીં આપો એ મને ખબર ના પડે અને એ બધા ગામ લોકો ભેગા થઈ જ નક્કી જે નિર્ણય લેશે ગામ લોકો લેશે એટલે તમારે ગામના સરપંચ થી લઈને સરસ મજાનો એક સેતુ રચતા જવો પડે બધાને એવું લાગવું જોઈએ કે આપણા માણસો છે ત્યાં જો એવું લાગે કે આ લોકો પોતે આપણી ઉપર આધિપત્ય જમાવવા આવ્યા છે તો તમારું કામ ના થાય એટલે ઘણી બધી મહેનત રોજની મુલાકાત કેટલાય દિવસો ત્યાં કાર્યકર્તાઓની ટીમ રહે એવી પ્રકારનું આયોજન થયું પણ એક ખૂબી એ છે કે ગામ લોકો એ સ્વીકારી લીધું કે રામ કથા અહીંયા થવાની છે તમને જરાક આશ્ચર્ય થશે કૌશિકભાઈ પણ એ લોકોને મોરારી બાપુ ખબર નથી કોણ છે કે ઓકે હા એટલે આદિવાસી વિસ્તાર છે એટલે તો તુંકા રોજ બધાને કરવા કહેવાયેલા છે એટલે પ્રજ્ઞાને એને માને એમ કે મોટો મોરારી બાપુ આવવાનો છે કે નાનો મોર

ક્યાંક ટાંકી બનાવી છે વચ્ચે પાળા કર્યા છે બાપુની બહુ અમી દ્રષ્ટિને લઈને નિર્વિઘ્ને એ કામ થયું મને બારડોલી સાથેના મા અને પ્રજ્ઞાના કુટુંબ સાથેના સંબંધને લઈને આ જગ્યાઓ જોવા જવાનું અને એની સાથે વાતો કરવાનું મંડપ હજી બની રહ્યો હતો એ વખતે પણ રહેવાનો મને લાવો મળ્યો અને કથા દરમિયાન તો હું પૂરો સમય પણ મેં એ વાત જોઈ કે તમારી પાસે ત્રણ કુવા છે પણ પાણી નથી હવે તમારે ગવર્મેન્ટ ને કહેવાનું પીડબ્લ્યુ ને કહેવાનું કે રોજના અમારે ચાલીસ ટેન્કર જોશે એટલે ટેન્કર કુવામાં નાખે કુવામાંથી જે તે જગ્યાએ જાય પાછા આવડા નાના ગામની અંદર ત્રણ કે ચાર રસોડા થાય એક સામાન્ય રસોડું હોય જેની અંદર રોજના પચીસ ત્રીસ હજાર લોકો જમે બીજું એક વીઆઈપી રસોડું હોય કે જે મોટી વ્યક્તિઓ આવી હોય એ ત્યાં જમે અને એક ત્રીજું રસોડું એવું હોય કે જ્યાં માની લો કે ચૈત્ર નવરાત્રિમાં આ કથા થઈ તો ચૈત્ર નવરાત્રી કરનારા લોકો પણ હતા તો એના માટે જુદી વ્યવસ્થા હોય બાપુ સાથે જે જોડાયેલા છે સંગીતની દુનિયાના લોકો એમની સંગીતની આખી ટુકડી એને નેચરલી કોઈ જુદી સરસ વ્યવસ્થા થવી જોઈએ એટલે આ બધું જ ત્યાં થયું ક્યાં સમજવા જેવું એ છે કે આખું જમીન ભેગી કરી ખેતીની જમીન ભેગી કરીને કથા મંડપ માટેનો એક ભાગ ઉભો થયો અને એ બધો સમથળ થઈ ગયો એટલે ગામવાસીઓ રોજ પોતે જ આવે કોઈને બોલાવા નહીં જવાનું અમે સવારે પહોંચ્યું આઠ સાડા આઠે ત્યાં વીસ બસો અઢીસો લોકો પોતાનું નાણાકડું ટિફિન લઈને આવ્યા હોય અને એ સોંપો એટલે કામે જુદી જુદી ટુકડી વેચાઈ જાય એ પોતાની રીતે કરે પૂછી લેને એ પ્રમાણે કરે સરપંચ શ્રી કે એટલે પ્રમાણે ચાલ્યા કથા મંડપ નું ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું પછી આ લોકો એવું કહ્યું કે તમારે હવે બે ત્રણ દિવસ આ કથા મંડપમાં આવશે નહીં આ જગ્યામાં એન્ટર નહીં થવાય બધાને આશ્ચર્ય તું કેમ એમ કહો છો તો કે ના અમારે એની થોડીક અમારે લીપણ કરવું પડશે પૂજન કરવું આખા કથા મંડપ આખા કથા મંડપ એટલે આપણે વિચારીએ સાહેબ કે પચીસ થી ત્રીસ હજાર લોકો જેમાં બેસે મોકળાશ થી સોફાઓ હોય ખુરશીઓ હોય ભરતી બેઠક હોય એ મોકળાશ થી જે બેસે એ આખો ભાગ એ લોકો ત્રણ દિવસ રીતસર છાણ અને ગારથી લીપ્યો અને લીપ્યો એટલે એવી રીતે લીપ્યો કે મને ને તમને એમ થાય કે જાણે ઘરની અંદર ઓકળી કરી હોય એટલો સુંદર બાપુના ઉતારા માટેની એક જગ્યા પસંદ કરી તો ત્યાં એક ભાઈ એ કીધું કે આ જગ્યા મોટા મોરારી બાપુ માટે છે એમ એ રહેવાના છે આમાં તો ઘા તો કે હવે આ જગ્યા ગામની કહેવાય બાપુ રહી જાય પછી આ જગ્યા મારી નથી રહેતી એ આખો વિસ્તાર શું ભાવના શું ભાવના અને એટલું સુંદર રીતે મારે એમ કેવું જોઈએ કે કથામાં સંપ જેને કહેવાય એક વ્યક્તિ ચૂકે ચા ન કરી શકે પૂરું પાલન કરે અને ખુબ શાંતિથી કોઈ દેકારો નહીં કશી દોડા દોડી નહીં ભોજનની લાઈનમાં ઉભા રહે તો લગભગ દોઢે કિલોમીટર લાંબી લાઈન હોય તો કોઈ ધક્કા શહેરી કરતા વધારે સંસ્કાર એના છે

દર વર્ષે આદિવાસી વિસ્તારમાં એક કથા ગાવાની છે કારણ કે નથી પહોંચ્યા એનું મારે ફટક છે એની ભૂલ નો સુધારો કરવો છે એટલે અમે દર વખતે આવવાના છે બહુ મજાની વાત એક તમને ઉમેરું કે આખી કથાના આયોજન દરમિયાન બાપુ બહુ ભળ્યા બહુ મળ્યા એમ લાગે કે બાપુ આદિવાસીઓની વચ્ચે જઈને બેસી શકે બીજા કોઈ કરતા કોઈને સંકોચ થાય બાપુ છે એ સહજ અને એમણે રોજનું આયોજન પણ એવું ગોઠવ્યું કૌશિકભાઈ કે પોતાના ઉતારેથી કથા મંડપ આવે અને કથા મંડપથી ઉતારે જાય એ દરમિયાન રસ્તામાં આ આદિવાસીઓ પોતાને ત્યાં થયેલા ફૂલની ટોપલી ફળની ટોપલી લઈને ઊભા હોય તો બાપુ એમાંથી એક બે ફળ લેતા જાય અને પાછળ આપતા જાય બે વખત આ ચાલ્યું એટલે એ લોકોને એવું લાગ્યું કે અમારું કોઈ શિકાર ના હોય છે બાપુ બીજું સરસ આયોજન કર્યું કે મારે માત્ર કથા પૂરતું મળવું નથી તમને ખ્યાલ છે કે કથા હોય એટલે કેટલાક લોકો આગળ છે બાપુનો એક બધી કથાઓમાં હોય છે અને આગળ જ બેસે આપણને સલામ કરવાનું મન થાય કૌશિકભાઈ બાપુને કે બાપુએ પહેલે જ દિવસે કહ્યું કે તમે બધા તો રોજ મારી કથા સાંભળો છો ને દરેક કથામાં આવો છો ને આજે હવે હું આ લોકોને કે કથા કહેવા આવ્યો છું એટલે મહેરબાની કરીને તમે લોકો થોડા પાછળ બેસજો ને એ લોકો ને આગળ કૌશિકભાઈ બીજે દિવસે કોઈ કશું જ કહેવાની જરૂર ન પડી અને આખો ગામનો આદિવાસી વિસ્તાર બાપુની સાવ સન્મુખ વ્યાસપીઠ થી સીધો પેલો નાનો માણસ મળે એ જગ્યાએ આવી ગયા અને બાપુ એ બપોર પછી નું આયોજન મામને ખ્યાલ છે કે બાપુ પોતે ભિક્ષા માટે નીકળે છે જ્યાં હોય ત્યાં પડે અને પાંચ થી છ જે નજીકના લોકો ત્યાં આવ્યા હોય પોતાના ઉતારે એને મળી છ વાગે નીકળી જાય અને મેં જે કહ્યું કે એક ફળિયું હોય ફળિયામાં જાય ત્યાં એ સાત આઠ દસ ઘરના જ લોકો હોય એ લોકોનું ઘર હોય ત્યાં જઈને બાપુ બેસે ત્યાં જઈને કોઈની ભજન સાંભળે કોઈ વળી ચા બનાવવાનું કે તેની પાસે ચા બનાવ બાપુ આ વાત કરતા કરતા બીજે ફળી જાય ત્યાં સાંજની ભિક્ષા માટેનું બધું તૈયાર બરાબર એવા પણ પ્રસંગો બન્યા ને એવા વિડીયો પણ આપણી પાસે છે કે જેમાં બાપુ કે આ શું બનાવ્યું છે તો કે નાગલી નો રોટલો તો અડધો આપો એ લોકોએ એ બનાવેલો અને એટલા બધા લોકો ગદગદ થઈ જાય કે આપણને એમ થાય કે આપણે જે સબરી માટે સાંભળ્યું છે અનુભવ્યું છે તો એ ખરેખર ભગવાન તમારે આપણે જોઈએ છીએ જોઈએ બરાબર એ વસ્તુ ત્યાં થઈ જી હજુ છેલ્લી વાત કરું કે ખાંડાની કથાનું નું સમાપન થઈ ગયું એના પછી તો બાપુ એક કથા પણ ગાઈ લીધી જી પણ હજુ એ બધી જ જમીનોને જેમ તેમ કરી જેમ હતી તેમ કરીને પરત સોંપવાનું વગેરે બધું જ કામ ચાલી રહ્યું છે અને લગભગ હવે પૂરું થશે મુકુલ ટ્રસ્ટની ટીમ વગેરે સૌ મિત્રો હજી ત્યાં છે પણ કોઈ જાતનો વિવાદ નહીં કોઈ જાતનો પ્રશ્નાર્થ નહીં એટલું પણ ખરું કે ત્યાં અમુક મંદિર એવા હતા કે જે અપુજ જેવા રહ્યા હતા તો આ લોકોએ સાથે મંદિરને રિનોવેટ કરી બાપુ ત્યાં પર પધરામણી કરી એવું પણ થયું એક મુદ્દો એવો હતો કે ભાઈ આટલા બધા લોકો ભેગા થાય અને મંડપ તો બહુ વ્યાપક રીતે ફેલાયેલો હોય તો જ્યાંથી માણસ નીકળે હવે આપણને ખબર છે કે આપણે રસ્તામાં પણ બાયો બ્રેક લેવા ટેવાયેલા જી તો કથાના ચાર પાંચ દરમિયાન કલાક દરમિયાન કોઈને બાયો બ્રેક જોઈએ તો શું બરાબર એટલે બહુ દીર્ઘ દ્રષ્ટિ વાપરીને આ પ્રજ્ઞા અને એમના ટ્રસ્ટે એ મંડપની આજુબાજુના જે નજીકના નજીક ફળિયા હોય

આવી જ રીતે બાપુએ વિચરતી વિમુખ જાતિ માટે કથા કરી હતી મિત્તલબેન પટેલને આપેલી પછી આપણે ગોંડલ પાસે દેવી પૂજકોની ખાસ કથા કરી હતી પણ મારે તમે વચ્ચે જે ઉલ્લેખ કર્યો ગણિકાવાળો ગણિકા માટેની કથા અયોધ્યામાં અને કિન્નરની કથા કોલકાતામાં આ બે કથા હું માનું છું ત્યાં સુધી મોરારી બાપુ જ નહીં પણ આખા કથા જગતમાં બહુ જુદી ભાત પાડનારી છે કારણ કે ગણિકા કથા માટે તો બાપુ આમંત્રણ આપવા ગયા સાચી વાત એક જવું એ જ મોટી ઘટના છે અને એવી જ રીતે કિન્નરોને પુરુષ પૂરું માન સન્માન મળે એમ બોમ્બે માં કથા સોરી કોલકાતામાં કથા થઈ રામાયણના સંદર્ભથી થઈ આ બંને કથાઓ સાવ અનોખ અનોખી છે એને તમે કઈ રીતે જુઓ છો આપણે ઉલ્લેખ કરીએ તો વાંધો નથી પણ જેમ વિદ્રોહી સંત કહેવાયા છે એમ બાપુ ભલે નથી કહેતા કે હું કોઈને સુધારવા આવ્યો નથી પણ સ્વીકાર માટે સ્વીકાર માટે આવ્યો છું પણ મારું એવું માનવું છે કે બાપુ છે એ સ્વીકારનાર સંત કેવા હોય તો કહી શકે કોઈ પણ વિપરીત પરિસ્થિતિથી બાપુ વિચલિત થતા નથી કોઈ પણ વિચલિત પરિસ્થિતિથી અને એ એકવાર મનની અંદર નક્કી કરે કે મારે આ અસ્પૃશ્ય રહ્યા છે અને એને મારે જઈને સ્પર્શવું છે તો એના મનમાં ખટકો રહે છે અને ત્યાં પહોંચે પછી જ એને શાંતિ થાય છે એવી બે કથાના નામ જે આપે આપ્યા છે ગણિકાઓ માટેની અને કિન્નરો માટે મિત્તલની પણ જે કથા કરી એ પણ એ પણ વિચરતી જાતિની જોરદાર હતી રાજકોટમાં અઢાર વરણ માટેની કથા કરી હા પણ ગણિકા અને કિન્નરો હા બે વાત તો એવી છે કૌશિકભાઈ કે આપણા શહેરીજનો ના પણ નાકના ઠેરવા ચડે આપણું ટીચકું ચડે આવું કઈ કરાતું હશે એવું આપણે પણ બાપુના નજીકના જે લોકો હતા એમાં પણ આવી હતી અયોધ્યાની કથા માટે તો સંત સમુદાયના કેટલા લોકો એ બાપુને બહાર મૂક્યા પછી પાછી ભૂલ સમજાણી એ બધું થયું વિરોધ પુષ્કળ થયો પણ બાપુ અડગ હતા

તમને ખ્યાલ છે કે વખતે શક્યતા નહોતી એ સમયે ગણિકાઓ માટેની કથા કરવી એટલું નહીં ફરી યાદ કરું કે બારડોલીમાં જે મુકુલ ટ્રસ્ટ છે એમના પ્રજ્ઞા કલારથી લઈને દિલ્હી મુંબઈ કલકત્તા બધી જગ્યાએ જે ગણિકા બહેનો હતી એ ગણિકા બહેનો ઉપસ્થિત રેકોટ થી પચાસ ગણી રાજકોટ થી પચાસ ગઈ એવી રીતે બાપુ બારડોલી સંગોષ્ઠી માટે દર પંદર ડિસેમ્બરે બાપુ ત્યાં આવે છે તો એ હંમેશા માને અને પ્રજ્ઞા ને કે સુરત થી અમારી દીકરીઓને બોલાવી અને ત્રણસો ચારસો દીકરીઓ આવે બાપુને તેદી મળે બાપુ એના માટે જુદો સમય કાઢે એટલે એવું નહીં કે કથા પૂરી કરી દીધી હવે તમે જાણો તમારી વાત બરાબર બરાબર એનો નાતો એ કે ગણિકાઓની કથાનો એક બહુ માઈલસ્ટોન એ હતો કે બાપુએ કથા દરમિયાન એવું જાહેરમાં કહ્યું કે તમારી દીકરીઓને પરણાવી હોય હા એકદમ તો તમે તલગા જડા આવો છો ચિત્રકૂર ગામ આવો હું પરણાવીશ આ બાવો પરણાવશે જી જી નક્કી તમે કરીને આવજો એમાં મને વચ્ચે ના નાખતા પણ તમારે તમારી દીકરીઓને એટલા માટે દીકરીઓ પરણશે તો આ રસ્તે જતી અટકશે એ કરવું હોય તો મારી પાસે આવજો અને આજની તારીખે પણ બાપુ વર્ષમાં જે એક વખત સમૂહ લગ્ન કરે છે એમાં સામેલ સામેલ પણ હોય છે એટલું જ નહીં ભદ્રાયુભાઈ નગીન બાપા સુરતની કથા થઈ ત્યારે હતા અને ગૌરાંગ જાની એ બંને થોડોક આની માટેના પ્રયત્નો કરેલા ને આજે પણ સુરતમાં તમે જેમ કહ્યું મુકુલ ટ્રસ્ટની વાત કે ગણિકાના સંતાનો માટે કોમ્પ્યુટર ભણવું હોય બીજું કરવું હોય સ્વરોજગાર માટે આજે પણ વ્યવસ્થા ચાલે છે સાચી વાત છે એટલે બહુ અદભુત કમાટીપુરામાં જવું ને એ જ સાલું જલ્દી તમને ગળે ઉતરે એવી વાત નથી જેમ તમે કહ્યું કે નાકનું ટેરું ટીચકું ચડે આજ રીતે કિન્નરોને પણ એમણે બહુ અદભુત સન્માનથી કર્યા અને બહુ આટલી કથા બી એટલી બહુ સરસ થઈ કિન્નરો ની બાબતમાં હું કહું કૌશિકભાઈ કે મારો પોતાનો અંગત અનુભવ પણ એવો છે જી કે કિન્નરો આજે શહેરના લોકો ડરે છે એના થી રસ્તો ચાતરે છે આજે પણ ચાતરે છે જી જી આપણને ખબર છે કે કોઈ ફાટક પાસે કે રસ્તામાં કિન્નરો માગવા માટે ઊભા હોય તો આપણે કાં તો ઓવરટેક કરી જઈએ છીએ અથવા ઝડપથી ત્યાંથી ભાગી જઈએ છીએ પણ બાપુએ જે રીતે એ લોકોનો સ્વીકાર કર્યો એટલો અદભુત સ્વીકાર કર્યો કે હું અને તમે કલ્પના જ ન કરી બરાબર આ કિન્નરો માટે પણ એના માટે હતું કારણ કે અમારી નાગર નાતે જેમ નરસિંહ ગયા તો નાતબાર મૂક્યા જેને આપણે અત્યાર સુધી છેવાડે બેસાડી દીધા એને પૈસો કે પાણી આપવાનું હજી ઉપરથી રાખ્યું છે એના સુધી જવું એના હાથનું બનાવેલી ચા પીવી એના હાથનું રાંધેલું જમવું

કોઈ વ્યાસપીઠ ઉપર આવી ન જઈ શકે એવી વ્યવસ્થા કરી હતી અને હું કોઈ માટે ખરેખર હું પોતે પણ અમારા ઘરમાં પણ ગ્રંથિ ખરી બરાબર કિન્નરો માટેની થોડા એ લોકો વિચિત્ર લાગે આપણે સ્વીકારતા ના હોઈએ ફ્લેટમાં તો ઉપર ફ્લેટ સુધી પહોંચે તો નીચેના ચોકીદારને આજે લોકો છૂટો કરે છે તું શું કર તો એવું બનેલું એટલે મને થોડો ડર લાગ્યો ભારી કરી અને એ લોકો આવ્યા ભેગા વ્યાસપીઠના પગથિયા ચડ્યા એટલે આજુબાજુ વાળા બધા લોકો સતત થઈ ગયા પણ તરત જ બાપુનો હાથ જમણા હાથ તરફ ફર્યો અને બાપુએ કીધું આવો 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 વાહ મને હતું કે કોઈક આવવું જોઈએ વધારો વધારો બેસો અહીંયા વ્યાસપીઠ ઉપર જ્યાં આપણું પોડિયમ રહે છે એનાઉન્સમેન્ટનું એની આજુબાજુ બેસી અને બાપુએ કીધું બેસો બેસો શાંતિથી ચાલો એટલે સુધી નહીં તેજ દિવસે બાપુએ એમને વ્યાસપીઠ ઉપર આરતી ઉતારવા બોલાવ્યા આરતી ઉતારવા બોલાવ એટલું નહીં નજીક હું પોતોને મને ખ્યાલ છે કે કેટલાય કિનનો રહે બાપુની સાવ વ્યાસપીઠ પાસે જઈને કીધું બાપુ સેલ્ફી લેવી છે ત્યાં તો બાપુએ બાજુમાં જઈને કીધું લઈ લો સેલ્ફી બાપુ એટલી બધી સહજતા સ્વીકાર્યા પૂરું થયું ત્યારે મને યાદ છે કે લોકોને ખ્યાલ છે ન ખ્યાલ હોય તો કેવા જેવું છે કે બાપુને આ રીતે મળતો કોઈ માણસ ખિસ્સા ખાલી એ જતો નથી સાચી વાત કે પેટ ખાલી એ કોઈ જતો નથી અને આ પાછી પચાસ જણા વચ્ચે બનતી ઘટના નથી

માનસ નાગર ઉપરથી એક પુસ્તક તૈયાર કરવાનું બાપુએ કહ્યું કારણ કે અમે એમાં રોજ સવારે નરસિંહનું એક રાખ્યું હતું અને નાગર વિચારધારાના લાક્ષણિકતાઓ ઉપરના વક્તવ્ય રાખ્યા બરાબર બહુ સુંદર થયું બાપુ ખુશ થયા અને છેલ્લે દિવસે એમણે કહ્યું કે ભદ્રવ્યુભાઈ તમે આનું એક પુસ્તક તૈયાર આ જયંતિભાઈ ના નહીં પાડે ના ના પાડે તો બાવો બેઠો છે અને જયંતિભાઈ તો બાપુના પરમ શિષ્ય એટલે જયંતિભાઈ કીધું કે આપણે વાર નથી લેતા વિભદ્ર આપણે તરત જ કરવું છે ત્રણ મહિનામાં એ પુસ્તક સુંદર રીતે તૈયાર થયું અને જયંતિભાઈ મને કહ્યું કે આપણે આ દિવસે જઈએ ને બાપુને અર્પણ કરીએ એટલે જયંતિભાઈ તો ત્યાં જ હતા અમે બંને તે દિવસે નીકળ્યા અને પાછળના સીટ ઉપર એ બધી પુસ્તકો નો થપ્પી હતી અને બાજરા એવું જગ્યા વચ્ચે આવે એક ફાટક જેવી છે ત્યાં ઊંચા ટેકરા આશ્રમ છે ત્યાં હા ત્યાં આશ્રમ છે ત્યાં મારી ગાડી પહોંચી હશે ને ત્યાં કિન્નરો ઉભા એટલે મારા ધર્મપત્નીએ મને કહ્યું કે ફાટક બંધ છે ને આ લોકોને કંઈક આપવું પડશે એટલે વીસ રૂપિયા કાઢીને આપ્યા એટલે મારી પાસે આવીને એને કીધું જય ભાઈ જય આમ તેમ એટલે મેં આપીને વીસ રૂપિયા હજી એને આપું પાંચમા ત્યાં લોકો ની નજર પાછળ ગઈ પુસ્તકો પુસ્તકો ઉપર એટલે એમાંથી એક એક કહ્યું કે પાછળ શું છે મેં કીધું પુસ્તકો છે તો કે ના પણ બાપુનો ફોટો છે માથે હા મેં કીધું બાપુ માટે જ છે બાપુની કથા હતી ને એનું આ પુસ્તક બાપુને અર્પણ કરવા દઈશ તો કે કામ કરો એ આપો વાહ વાહ એટલે મેં પેલો બેલ્ટ બાંધેલો એટલે મેં કહ્યું કે હું ખોલું પાછળ તમે ત્યારે લઈ લ્યો તો બે જણા છો તો બે લઈ લેજો

દરેક જ્યોતિર્લિંગ ઉપર એક 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 દિવસ એનું જે આયોજન મેં જે એમના યજમાન આપણા ભાઈ રૂપેશભાઈ સાથે એકવાર મેં વાત કરી હતી આપણને તમે કહ્યું એમ સલામ કરવી પડે કે ટ્રેનમાં તમારો સીટ નંબર તો હોય ટ્રેન જ્યારે ઊભી રહે જે સ્થળે ત્યારે તમને મોબાઈલમાં મેસેજ આવી જાય કે તમારે બહાર નીકળીને આ ટેમ્પોમાં કે આ ગાડીમાં બેસવાનું છે તમારી આ હોટલ છે એમાં રૂમ નંબર આ છે ને તમારો રૂમ પાર્ટનર આ છે આટલી અદ્ભુત વ્યવસ્થા વચ્ચે વાતાવરણના કારણે થોડી મુશ્કેલી પણ તો પણ પાછી હા કથામાં ક્યાંય વિક્ષેપ નહીં કથાનો કોઈ દિવસ બદલ્યો નહીં માત્ર થોડા ત્રણ ચાર પાંચ કલાકો ખસ્યું હોય કે એવું અને પાછી ટ્રેન ક્યાંક સાંજે ઉભી રે તો સાંજની બેઠક કે રેલવે સ્ટેશન ઉપર જ થઈ જાય તો અને અદભૂત સન્માન કેટલું મળ્યું છે એકદમ રેલવે સ્ટેશન એવું નહીં કે જ્યાં બાપુ નીકળે છે એટલે અમારી સામે બેસે ને વાત કરે બરાબર એ એ સમયના આપણે દ્રશ્યો પણ જોયા હું અહીં જ વાત કરું કે બાપુ સોમનાથ છેલ્લે જે એમ બાપુ છેલ્લા દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથ પધાર્યા અને પછી ત્યાંથી એ ટ્રેન મઉવા પસાર થવાની હતી અને નિશ્ચિત કે સાડા નવ સુધી પણ આખું શણગાર સ્ટેશન રેલવે સ્ટેશન શણગારે અને હું ત્યાં હતો એ ટાણે જોયું કે મોડું થતું ગયું મોડું થતું ગયું મોડું થતું ગયું નેચરલી કોઈ પૂછે કે કેમ છે તો ભાઈ જે સ્ટેશન આવે છે ને ત્યાં લોકોનો આગ્રહ છે કે ગાડી અહીંયા ઊભી રાખો થોડી વાર પણ ઊભી રાખે સાવરકુંડાનું નામ નહોતું પણ અહીંયા ઉભા રહેવું પડ્યું છે બરાબર તો એ રાત્રે લગભગ દોઢ પોણા બે વાગે એ ગાડી ત્યાં પહોંચી પણ ત્યારે મહુવાના નગરજનો અને બાપુના જે પ્રેમીજનો છે એ એટલા બધા ઉત્સાહથી હાજર હતા એટલું નહીં કૌશિકભાઈ હું અને તમે હજી નાની ઉંમરના છીએ પણ બાપુ પોતે કહે છે કે એમ રનિંગ સેવન્ટી નાઇન તો ઓગણસી વર્ષની ઉંમરે પણ બાપુના ચહેરા ઉપર તમને એમ ન લાગે કે આ પંદર દિવસની આવી યાત્રા કરીને આવ્યા છે એની ઉર્જા બરકરારથી વાત કરે એ જ ઉર્જાથી એને બધાને સંબોધ્યો અને પોતાનું જે કહેવાનું હતું એ પણ કહ્યું એવું નહીં કે ભાઈ હવે અત્યારે નથી મળવું ઘરે પહોંચી જવાનું બરાબર આપણે પાંચ દિવસ નો પ્રવાસ કરીને આવીએ ને તો આપણે પાંચ મે દિવસે જલ્દી ઘર ભેગા થતા હોઈએ છીએ પણ બાપુ જેમ કે છે કે આ આખું બ્રહ્માંડ વૈકુંઠ છે એ રીતે એને આખું વૈકુંઠ જ લાગે છે એટલે એને ક્યાંય ગરજ આવે ઉતાવળ નથી અદ્ભુત ના ના એ મન લાગે છે આ બધી કથા તમે જેમ કહ્યું કે આદિવાસી વિસ્તારમાં જઈને આયોજન કરવું એવું જ આયોજન છે સરકારની મંજૂર મંજૂરીઓ કેટલી લેવી પડે પાછી બાપુને માટે રેલવે સ્ટેશન ઉપર સ્કૂટર આવે એની મંજૂરી લેવી પડે બાપુ સ્કૂટર પર બેસીને રેલવે સ્ટેશનની બહાર નીકળે અદભુત દ્રશ્યો કેટલીક વસ્તુ તો મને એમ છે કે કથા દરમિયાન પહેલી વાર હા પહેલી જ વાર કારણ કે શ્રોતાઓ પણ ગાડીમાંથી બહાર આવે પછી એક જગ્યાએ જાય ત્યાં કથા શ્રવણ કરે પછી પાછા ગાડીમાં આવે વળી ગાડી ચાલે કદાચ રેલવે ના ઇતિહાસ આટલું ફ્લુઅન્ટલી નહીં ડબલ સવારી સ્કૂટર ચાલ્યું હોય રેલવે પ્લેટફોર્મ તમને બીજું એક દ્રશ્ય ની મારે વાત કરી છે મહુઆમાં સદભાવના પર્વ મને લાગ્યા છે તું ને દલાયલામાં હાજી હા 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 દલાઈલામાં બહુ ગુજરાતી સમજે નહીં હિન્દી પણ બહુ ઓછું સમજે બાપુને અંગ્રેજી સમજવામાં થોડી સમસ્યાઓ હોય પણ અમે હું ત્યારે રિપોર્ટિંગમાં હતો બરાબર મને તિબેટીયન જે પરિવારો હતા એમનું એક મિલનનો નાનકડો પ્રસંગ ત્યાં હતો હાજી હું સાવ આગળ બેઠો હતો અને બાપુને દલાઈલામાં હાથમાં હાથ નાખી અને આમ ચાલીને આવે છે એ જે દ્રશ્ય હતું કે ક્યાંય ભાષાની સમસ્યા નહી આંખોની ભાષાથી જે વાતો થતી હશે એ એવું દ્રશ્ય અને અમે અમે ચાર કોલમનો ફોટો પહેલા પેજ ઉપર છાપેલો એ એટલી બંનેની આંખો એટલી જ નિર્મળ ને અમી દ્રષ્ટિ જેને કહેવાય એવું દ્રશ્ય એટલે આ જે એમની જે જેમ કહ્યું એમ કે છેવાડાના માણસ સુધી પહોંચવાની વાત છે એમ જ જેનામાં સંત જેવું તત્વ છે ત્યાં પહોંચવામાં પણ એમને ક્યાંય કાંઈ નડતું નથી પણ ગાંધી માટે જે કથા કરી હતી જે નવજીવન ને આપેલી હતી અમદાવાદમાં જી એ વખતે આપણા સદ્ગુરુ જગી વાસુદેવ પણ પધાર્યા હતા બરાબર એટલે બાપુએ કહ્યું હતું કે ભાઈ એ બોલશે તમને કદાચ સમજાશે પણ મને કઈ નહીં સમજાય બરાબર પણ એ પણ મને હાજર રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું એટલે એવું લાગે કૌશિકભાઈ કે

ત્યારે કહી દઈ શકીએ કે ભાઈ આ મને નહીં મેળ પડે રહેવા દો આ નહીં પણ જે સ્વીકાર ની વાત છે ગણિકા ની હોય કે કિન્નરો ની હોય એટલે મેં નાયરોબી નહીં રવાંડા ગયો હતો બાપુ સાથે ત્યારે મેં કહ્યું હતું કે ગ્રંથિ છોડાવે તે ગ્રંથ બરાબર એનો આ સાચો નમૂનો છે રામચરિત માનસે કેટલાય ની ગ્રંથિ છોડાવી દીધી છે બરાબર આ તમે વિદેશનું નામ લીધું એટલે આપણે વિદેશની હમણાં જની જ કથા ઓક્સફોર્ડમાં જે થઈ અને પ્રાઇમ મિનિસ્ટર ઋષિ સુનક પણ ત્યાં આવ્યા એ કથા પણ એના કેમ્પસને એક કોલેજના કેમ્પસમાં થઈ એ કથા પણ બહુ વિશિષ્ટ રહી ઋષિ સુનક પોતે આવે બેસે અને પીરસે ભોજન ખંડમાં જઈ અને આ પણ કથા બહુ એટલે આપણે મેં જે શરૂઆતમાં રેફરન્સ કર્યો ને કે ભાઈ ઓશો છે એ જેમ એ પણ બાપુના કિસ્સામાં કરતા સદંતર ઊંધી રીતે એકદમ શાંતિથી એ વિશ્વ બની ગયા છે હવે યુનેસ્કો માં કથા કરવા જઈ ગયા છે આ જે આપણું મોટું વિશ્વવિદ્યાપીઠ ગણાય ત્યાં જઈને કોઈ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ માં કથા કરે કથા પોતે ત્યાં બહુ મોટા લેકચર હોય શકે પણ આ કથા કરે નવ નવ દિવસ ચાલે ત્યાં આટલા લોકો ઉત્સવમાં સામેલ થાય કદાચ એમ કહેવાય કે વિશ્વ વિદ્યાપીઠ નું ભાગ્ય હશે કે ધરતી ઉપર બાપુ અને જુદી જુદી કોલેજો ના પ્રિન્સિપાલ એની ફેકલ્ટીસ એ બધા કથા સાંભળવા આવે બહુ સાચી મેં ક્યોટોની કથામાં પણ બે હજાર સોળ માં અનુભવ કર્યું છે કૌશિકભાઈ કે જપાનીઝ લોકો આવે જ ચાલીસ પચાસ એના માટે પેલું હોય ભરાવેલું એટલે એનું થી એનું થતું હશે પણ બીજા ત્રીજા દિવસથી તો એ લોકો આપણી ભેગા ભોજન પ્રસાદમાં પણ આવે આપણને ભાંગ્યા તૂટ્યા ઇંગ્લિશમાં એ લોકો પ્રશ્ન પૂછે કે આ શું છે અને આપણા કરતાં વ્રજરાસનમાં બેસીને બાપુને ત્રણ થી સાડા ત્રણ કલાક સાંભળતા મેં બાજુમાં બેસી જોયું એ તમને એમાં કિસ્સો કહું યજમાને જ મને કોઈ કહેલો મેં છાપેલો પણ ખરા એકવાર બાપુએ કહ્યું કે આપણે ભિક્ષા લેવા જાય તો કે ભાઈ અહીંયા ક્યાં જવું તો કે ગમે તે એક મકાનમાં જશું અને એક મકાનમાં જઈને બેલ મારે છે ને એક જાપાનીઝ બાય બારણું ખોલે છે કે કોણ છે આમ તેમ સાથે કોઈ જાપાનીઝ સમજે એવો માણસ બી હતો એટલે એને કઈ સમજણ પડી નહીં કે આ કોણ છે કોણ નહીં પણ જેવા એને બાપુને જોયા અને બે ની આંખ થી આંખ મળી પછી આખી વાત પલટાઈ ગઈ તો કે પછી કે અંદર આવો આ જે વાત છે કે ભાઈ આંખની જે ભાષાથી જે વાત થાય છે એ અદભુત છે અને વિશિષ્ટતાઓની આપણે વાત કરીએ છીએ ને ત્યારે બાપુ નું અભિજાત્ય અથવા બાપુ નું ઔદાર્ય અથવા બાપુ નું ઔચિત્ય આ બધા જે વિશેષ શબ્દો છે ને એ બધા એક જ જગ્યાએ ભેગા થતા હોય તો મોરાઈ બાપુ થાય છે બહુ સાચી વાત તમે વિચાર કરો તમારે ઘરે હું આવું હવે માનો કે જપાન માં એ ઘરે ગયા તો સાથે જ સંતરામભાઈ હોય એટલે રસોડે પહોંચી જાય અને ત્યાં ચા વગેરે બનાવવાનું જે હોય થઈ જાય પણ તમે જેને જાણતા નથી એના ઘરમાં પ્રવેશ કરવો પ્રવેશ કરીને આપણા માણસને રસોડા સુધી પહોંચાડી દેવો જેના ઘરે પ્રવેશ કર્યો છે રાજી થઈ જાય આ પહોંચવાની વાત એને વ્યાપક રીતે અને તમે જોવો કે અગોડતા સગોડતા એ પણ એમને બહુ લાગુ નથી પડતા લોક ભારતી ની જે કથા થઈ તો રોજ રાત્રિ રોકાણ કોઈ વાડીમાં જઈને કરતા હતા

એકવાર મેને તમે આંકડાઓ પ્લસ કરવાની પણ કોશિશ કરેલી કે બે ત્રણ વર્ષમાં લગભગ સો દોઢસો કરોડ ની રકમ ભેગી થઈ હતી તો આવી કથાઓ પણ ઘણી બધી છે સાવરકુંડલાની આખી હોસ્પિટલ એમાંથી ઉભી થઈ એક વર્ષ તો એવું હતું કૌશિકભાઈ કે એ વર્ષ દરમિયાન અમે બંને જે કથાઓ એટેન્ડ કરી હતી એમાંથી સવાસો કરોડ રૂપિયા નું બહુ સાચી વાત બરાબર યાદ છે કે સાવરકુંડલામાં જે હોસ્પિટલ કરોડ રૂપિયા તો ત્યાં તો પ્રતિપલાલ બોરીસાગર સાહેબ કેતા હતા કે પાંચેક કરોડ થાય તો ઉત્તમ કહેવાય પણ એમાં વીસ કરોડ થી વધુ પૈસા આવ્યા એના પછી સુરતમાં એક શહીદ જવાનો માટે એમાં બાણું ત્રાણું કરોડ રૂપિયા આવ્યા એના પછી વિદેશમાં થઈ અને વિદેશમાં તો બાપુ એવું કરે કે શનિવારે કથા શરૂ થાય સોમવારે જાહેર કરે અને એમ કે બુધવાર સુધીમાં પૂરું મોકલી દેવાના અને ત્યાં સુધીમાં એનું એટલું બધું આપણે જાંજીબાર હતા ને એમાં તમને આપણે બેઠા હતા સાંજે ને બાપુ એ કથામાં કહ્યું કે ભાઈ અહિયાં જે વૃદ્ધાશ્રમ જેવું જે હોય એને કેમ આપણે જમાડીએ આપણે જમીએ છીએ ને સાંજે આખું લિસ્ટ તૈયાર કે ભાઈ આટલી જગ્યાએ આમ થઈ શકે એવું છે અને તમે એ પણ જોયો છે કૌશિકભાઈ કે એ બધા લોકો યુવાનો જી વિદેશની અંદર તો બાપુ પાછળ જેને એમ કયો ને કે સમર્પિત યુવાનોની બહુ મોટી ફોજ છે લંડન ની કથા આપણે જોયું આખું આયોજન યુવાનો કરતા હોય એના હાથમાં બેરખો હોય વિદેશના બધા લોકોના હાથમાં ગુટકા એવું હોય બાપુ ચોપાઈ ઉપાડે તો બાકીની ચોપાઈ સભાકન પૂરી કરે એટલું એ લોકો સુધી બાપુ મેં જોયું તો સાહેબ લંડનમાં વેમ્બલી કથા જે આપણે પણ હતા સાથે ત્યારે લગભગ બસો જેટલા યુવાનો કપાત પગારે લગભગ દસ બાર દિવસ સુધી એમને સેવા આપી હતી આ બહુ અદભુત વાત છે પણ બાપુની કથાની જેમ જ આ પૂરી થાય એવી આપણી આ વાત નથી અનંતા જેવું છે આપડે બાપુ અનંત બાપુ અનંત જેવું છે પણ આપણે બીજી વાર પણ ક્યારેક પાછા ફરી પસંદ કરો કૌશિકભાઈ કે કદાચ અતિશયોક્તિ લાગે તો કઈ વાંધો નહીં

કે બાપુની સાથે આપણે છીએ બહુ સાચી બાપુના કાળમાં આપણે બેઠા છીએ બહુ સાચી એટલે આપણે બીજું કઈ પાપ પુણ્યમાં ન માનો તો વાંધો નથી પણ એટલા તો પુણ્યશાળી છીએ કે બાપુનું સાનિધ્ય એમને જથા સાંભળવાનો લાભ મળે છે મળે છે બહુ મે તો હમણા 3 દિવસમાં અત્યારે એક એક વર્ષમાં ત્રણ કથા લાગ લગાટ એક જગ્યાએ બેસીને સાંભળી બેલુર મઠની કથા એમાં પણ આ વાત નવી ઉમેરી દઉં થોડી પણ વાત કેવી થયેલી છે કે હું આગલે દિવસથી ગયેલો હતો અને બીજે દિવસે કથા સાંજે શરૂ થાય અને હું બરાબર મારા ગેસ્ટ હાઉસમાંથી નીકળીને મંદિર જતો હતો ત્યાં અચાનક પોલીસે ટ્રાફિક રોકી દીધો અને બે ચાર ગાડી નીકળી એટલે હું સમજો આમાં બાપુ અંદર જઈ રહ્યા છે પણ આગળની ગાડી ગઈ ને બાપ પાછળની ગાડી પણ જ ઊભી રહી ગઈ એટલે હું જ્યાં માત જોડું ઉપર ત્યાં પોલીસવાળો મને બોલાવે કે તમને બોલાવે છે વાહ વાહ બાપુ નજીક બોલાવી એવું થતું હશે કે આજે હું ફલાણા દસ લોકો સાથે વાત કરું એટલે ફલાણા દસ ને અહીંયા બોલાવું કે એમની સાથે કઈ આજે સમજ નહી પડે છે થોડી તમે ઋષિ સુનક નથી નરેન્દ્ર મોદી નથી યોગી આદિત્યનાથ નથી

થેન્ક યુ ખુબ ખુબ ના ના થેન્ક યુ નહીં જય શિયારામ કહું જય કારણ કે બાપુ જેમ કે છે કે છ અક્ષર નો એ મહામંત્ર છે આનંદ તો કરુણા નામથી જ આનંદ છે એકદમ સત્ય પ્રેમ અને કરુણા એની આ કરુણા ટોક છે અને એમાં કરુણા નો ક છે કૌશિકભાઈ નો કુ આનંદ થેન્ક યુ જી થેન્ક યુ